આવો આજના રવિવારના ગુરુદેવના પ્રવચનમાં જઈએ તે પહેલા સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ અખંડ મંડલાકારં વ્યાપ્તં યેન ચરાચરં તત્પદં દર્શિતં યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. માતૃવત્લાલયત્રી ચ પિતૃમાર્ગદર્શિકા નમોસ્તુ ગુરુસત્તાયૈ શ્રદ્ધાપ્રજ્ઞાયુતાચય. ઓમ ગુરુસત્તાયૈ નમઃ. આવાહયામિ સ્થાપયામિ ધ્યાયામિ તતો નમસ્કારં કરોમિ. ઓમ આયાતુ વરદે દેવી ત્ર્યક્ષરે બ્રહ્મવાદિનિ ગાયત્રૈ છંદસ્યામાતઃ બ્રહ્મયોનિર્નમોસ્તુતે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આવો પાવન ગુરુદેવના પ્રવચનમાં જઈએ તે પહેલા ગુરુવંદનાનું એક ગીત. ઓમ મંગલમ ઓમ તાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. હરિદ્વાર મંગલમ શાંતિ કુંજ મંગલમ હિમાલય મંગલમ ગંગા માસ મંગલમ. હરિદ્વાર મંગલમ શાંતિ કુંજ મંગલમ હિમાલય મંગલમ ગંગા માસ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. પ્રખર પ્રજ્ઞા મંગલમ સજલ શ્રદ્ધા મંગલમ. પ્રખર પ્રજ્ઞા મંગલમ સજલ શ્રદ્ધા મંગલમ. તપભૂમિ મંગલમ અવલખેડા મંગલમ. શાંતિ કુંજ મંગલમ તપભૂમિ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. ઓ ગુરુ મંગલમ ગુરુ પાદ મંગલમ. આજના પ્રવચનમાં આપણે જોઈશું આજના પ્રજ્ઞા અવતારની યુગ દેવતાની અપીલ. ગાયત્રી મંત્ર મારી સાથે સાથે. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. દેવીઓ અને ભાઈઓ, મનુષ્યના જીવનમાં અનેક પ્રકારના સૌભાગ્ય આવે છે અને એ સૌભાગ્ય માટે માણસો પોતાને ભાગ્યશાળી માને છે. પરંતુ આવું સૌભાગ્ય ક્યારેક ક્યારેક જ પ્રાપ્ત થાય છે, કાયમ પ્રાપ્ત થતું નથી. અદ્વિદાન સમારંભમાં રોજ ડિગ્રી મળતી નથી, એ તો જીવનમાં એકાદી વખત જ મળે છે.
હાથમાં ડિગ્રી સર્ટી લઈ પદવીદાન સમારંભનો પટ્ટો પહેરીને ફોટો પડાવીએ છીએ. એવો સમય જીવનમાં વારંવાર આવતો નથી, પણ સૌથી મોટું સૌભાગ્ય એ છે કે આવા સમયને ઓળખી લેવો. માણસ સમયને ઓળખી લે એના જેવું બીજું સૌભાગ્ય દુનિયામાં નથી, આવું હું માનું છું. ખેતી બધા ખેડૂતો કરે છે, પણ જે ખેડૂતો વર્ષા ઋતુમાં યોગ્ય સમયે જ વાવણી કરે છે તે ઓછી મહેનતે વધુ પાક મેળવી શકે છે. જો બીજ વાવવાનો સમય ચૂકી જવાય તો સારા અને વધુ પાકની આશા રાખી શકાય નહીં. લગ્નની પણ ઉંમર હોય છે, જો એ વીતી જાય તો પછી ઘણા પરેશાન થવું પડે છે અને ઘણીવાર નિષ્ફળતા પણ મળતી હોય છે. જે માણસો સમયને ઓળખી લે છે તે ખૂબ ફાયદામાં જ રહે છે. પેપરમાં નોકરીની જાહેરાતો આવતી હોય છે, જે પેપર વાંચતા હોય છે અને જાહેરાત જોઈને તરત જ અરજી કરી દે છે. અર્થાત જે સમયને ઓળખી લે છે તે જલ્દી સફળ થાય છે. ટ્રેનમાં રિઝર્વેશન થાય છે, જે સમય પર પહોંચી જાય છે, લાઈનમાં ઉભા રહે છે, એમને રિઝર્વેશન મળી જાય છે. પણ જે ટાઈમ ચૂકી જાય છે એ જિંદગીમાં હેરાન જ થાય છે. હું તમને સમયનું મહત્વ બતાવી રહ્યો હતો. શા માટે સમયનું મહત્વ બતાવી રહ્યો હતો? એટલા માટે કે જે સમયમાં અત્યારે આપણે જીવી રહ્યા છીએ એ ખૂબ અગત્યનો અને શાનદાર સમય છે. એ ફરી તમારી જિંદગીમાં કે ઇતિહાસમાં આવવાનો નથી. તમારી આવતી પેઢીઓ પણ આવા સુવર્ણ સમય માટે આતુર રહેશે. જેમના બાપ દાદાએ સમયનો લાભ ઉઠાવ્યો હશે એમના પરિવારની પ્રશંસા થતી રહેશે. સમાજમાં અને ઇતિહાસમાં એમનું નામ સુવર્ણ અક્ષરે લખાશે. જે સમયને ઓળખ્યા વગર આળસમાં બેસી રહેશે એ અને એમની પેઢીઓ જીવનભર પસ્તાતા રહેશે. પાછલી પેઢી કહેશે કે આવા સુવર્ણ સમયને અમારા વડીલોએ ખોટો ગુમાવી દીધો. જો આ શાનદાર સમયને અમારા વડીલો ઓળખી લીધો હોત તો આજ અમારી એમની સાત પેઢીઓ તરી જાત, ધન્ય બની જાત. જ્યારે કોઈ પણ અવતાર થયો છે, કોઈ મહાપુરુષે જન્મ લીધો છે, ત્યારે એમની સાથે ખભે ખભો મિલાવીને જેમણે કામ કર્યું છે તેમને હું ખૂબ ભાગ્યશાળી અને સમજદાર માનું છું. અને એમાંના એક છે હનુમાન. હનુમાન કોણ હતા? સુગ્રીવના વફાદાર સૈનિક હતા. સુગ્રીવને મારી જોડીને જ્યારે એમના ભાઈએ કાઢી મૂક્યા અને એમની પત્ની ઝૂંટવી લીધી ત્યારે સુગ્રીવ પોતાના વફાદાર સૈનિક સાથે ઋષ્યમુખ પર્વત પર રહેવા લાગ્યા છે. ત્યાં એકવાર ભગવાન રામચંદ્રજી આવ્યા તો સુગ્રીવે હનુમાનને એમની પાસે મોકલ્યા છે. હનુમાનજી વામન બ્રાહ્મણનું રૂપ લઈ રામ પાસે ગયા છે. શું હનુમાનજી કમજોર હતા? જો કમજોર હોત તો વાલી સાથે યુદ્ધ કરી અને સુગ્રીવની પત્નીને અને રાજ્યને એમના કબજામાંથી છોડાવી ના શક્યા હોત. પરંતુ રામે હનુમાનને એમની શક્તિનું ભાન કરાવ્યું. એમણે સમયને ઓળખી લીધો અને રામના કામમાં લાગી ગયા. તમે જાણો છો કે મહત્વપૂર્ણ શક્તિ જોડે જોડાઈ જઈએ છીએ તો શું લાભ થાય છે? તમે કદાચ અંદાજ નહીં લગાવી શકો, પરંતુ હનુમાનજીએ અંદાજ લગાવી દીધો હતો. એવી હિંમત બતાવી હતી જે આદર્શોને જીવનમાં ઉતારવા માટે ખૂબ જરૂરી છે. આદર્શોનું પાલન કરવા માટે સાધનોની જરૂર હોતી નથી. સાધનો તો બધા પાસે હોય છે, પણ અધ્યાત્મ એટલે ઊંચા આદર્શો પાળવા માટેની હિંમત, સાચા સિદ્ધાંતો પાળવા માટેની હિંમત, અને એ બધા પાસે નથી હોતી. એને પ્રયત્નપૂર્વક કેળવવી પડે છે. એ અધ્યાત્મને હનુમાનજી ઓળખી લીધું અને રામને એમના કામમાં મદદ કરવાનું કહ્યું. એમણે શાનદાર હિંમત દેખાડી, સાહસ જગાડ્યું અને શક્તિના સ્ત્રોત બની ગયા અને ગજબનું કામ કરવા લાગ્યા. સમુદ્ર ઓળંગવા લાગ્યા અને પર્વતના પર્વતો ઉખડવા લાગ્યા. રાવણની લંકા બાળવા લાગ્યા અને રાવણના સૈન્યને પણ પડકારવા લાગ્યા. કુંભકર્ણ જેવા જોડે હનુમાનજી એકલા લડવા લાગ્યા છે. હનુમાનજી અધ્યાત્મને જીવનમાં ઉતાર્યું એટલે એમના જીવનમાં આટલી બધી શક્તિ આવી ગઈ. અધ્યાત્મ મંત્ર જપ કે મંદિર સુધી સીમિત નથી રહેતું. અધ્યાત્મ એટલે ઉચ્ચ આદર્શો અને ઉચ્ચ સિદ્ધાંતોને જીવનમાં ઉતારવાની અનોખી હિંમત. હનુમાનજીએ જપ તપ અનુષ્ઠાન કર્યા ના હતા, પણ ઉચ્ચ આદર્શો માટે ભગવાનની સાથે ખભે ખભો મિલાવીને કામ કર્યું હતું, તેથી તેઓ ન્યાલ થઈ ગયા છે. નલ અને નીલે પણ પથ્થરોનો પુલ બનાવ્યો.
આટલા મોટા સમુદ્ર પર પથ્થરોથી પુલ બનાવ્યો હતો જેમાં થાંભલા ન હતા, એમાં સિમેન્ટની પણ જરૂર પડી ન હતી. ઊંચા આદર્શો માટે જ્યારે વ્યક્તિ કામ કરે છે તો ભગવાન એને શક્તિ આપે છે. રીંછ અને વાનરોએ પણ ભગવાનના કામમાં મદદ કરી હતી. લાકડા, ઈંટો, પથ્થર દોડી દોડીને લાવતા હતા. સંતોએ પણ એમની પ્રશંસા કરી છે. આ ભક્તોએ સમયને ઓળખી લીધો હતો. સીતાના પાછા આવી ગયા પછી કોઈ હનુમાન કહે કે હું રામની સેનામાં ભરતી થઈ સીતા માતાની શોધ કરી લાવીશ, તો હવે રામ કહેશે કે ભાઈ એ સુવર્ણ અવસર જતો રહ્યો. એ જ રીતે ખિસકોલી પોતાના વાળમાં ધૂળ ભરીને લાવતી હતી અને સમુદ્રમાં ઠાલવતી હતી. આમે સમુદ્ર કિનારે ખિસકોલીઓ રેતીમાં દોડાદોડ કરતી જ હોય છે. પોતાના વાળમાં રેતી ભરી લાવી અને સમુદ્રમાં ઠાલવવી એ કોઈ મોટું કામ ન હતું, પરંતુ ખિસકોલીની ભાવના મહાન હતી. એને એમ થયું કે ભગવાન સ્વયં આવ્યા છે તો મારે પણ મારાથી થતી મદદ કરવી જોઈએ. ખિસકોલીએ સમજદારી બતાવી ભગવાન ખુશ થઈ ગયા. રામે ખિસકોલીને ઊંચકી અને છાતી સરસી ચાંપી એની પીઠ પર ભગવાને પ્રેમથી હાથ ફેરવ્યો અને એના નિશાન આજે પણ જોવા મળે છે. રામે ખિસકોલીનો સિદ્ધાંતો પ્રત્યેનો પ્રેમ, હિંમત અને નિષ્ઠા જોઈને તેને પ્રેમ કર્યો તો એ ખિસકોલી આજે ધન્ય બની ગઈ છે. ભગવાન જ્યારે પણ જન્મ લે છે તો એની પાછળ એમનો ચોક્કસ હેતુ હોય છે. તમે સાંભળ્યું જ હશે કે ભગવાન ધર્મની સ્થાપના કરવા માટે અને અધર્મનો નાશ કરવા માટે જન્મ લે છે. રામાયણમાં અને મહાભારતમાં તમે આ વાત વાંચી હશે. મારા તરફથી એક બીજી વાત નોંધી લો કે ભક્તને ભક્તોને ધન્ય કરી દેવા માટે ભગવાન જન્મ લેતા હોય છે. એમને ઇતિહાસમાં હાજર અમર બનાવવા માટે ભગવાન આવે છે અને જે આ તકને ઓળખી લે છે તેઓ ધન્ય બની જાય છે. કેવટે રામને પૈસા લીધા વગર નાવમાં બેસાડી ગંગા પાર કરાવી હતી અને પોતે પણ ભવસાગર તરી ગયો હતો. તો તમે કહેશો, ચાલો ગુરુજી હું પણ તમને કારમાં બેસાડીને ફેરવી લાવું, તમે કેવટની જેમ મને પણ ભવ પાર કરાવી દો. બેટા, હવે આ કાર્ય મુશ્કેલ છે. એ ખાસ અવસર હતો, એ સમયને તમે ઓળખી ન શક્યા અને હવે ભાગ્યને દોષ દો. શબરીએ ભગવાનને બોર ખવડાવ્યા હતા. એ શબરીના ગુણગાન ગાતા ગાતા આપણે આજે થાકતા નથી. ભગવાને શબરીને કહ્યું હતું કે હું ભૂખ્યો છું. જેમ તમારે તમારી જરૂરિયાત હોય છે એમ ભગવાનને પણ ક્યારેક જરૂર પડે છે. મનુષ્ય માટે આ સૌભાગ્યપૂર્ણ સમય હોય છે. શબરીએ આ સૌભાગ્યશાળી પ્રસંગને ઓળખી લીધો હતો અને સમય પર બોર ખવડાવીને ભગવાનની ભૂખ ભાગી હતી. ભગવાનની જરૂર આપણને હંમેશા હોય છે, તો ક્યારેક ક્યારેક ભગવાનને પણ આપણી જરૂર હોય છે. આપણે પણ રીંછ, વાનર, ખિસકોલી, સબરી કે કહેવટની જેમ સમય ઓળખીને કામ કરવા માટે લાગી જઈએ તો આપણે પણ આજે ધન્ય બની જઈએ. ગીધે પણ સમયને ઓળખી લીધો હતો. એ વ્રત હોવા છતાં પણ માં સીતાની મદદ કરવા ગયો હતો અને રામના કાજે મોતને ભેટી મોક્ષને પામ્યો હતો. માણસ કાયમ ભગવાન સાથે હાથ ધરતો રહે છે, પણ ભગવાન તો ક્યારેક જ મદદ માટે હાથ લંબાવે છે. જો કોઈ એના હાથમાં પોતાની મદદનો હાથ મૂકે તો રવીન્દ્રનાથ ટાગોરની કવિતા જેવો લાભ મળે. હું ભીખ માંગવા ઘેર ઘેર ગયો, ઘઉં ભેગા કર્યા, એક ભિખારીએ મારી સામે હથેળી ધરી, મેં એમાં એક ઘઉંનો દાણો મૂક્યો. ભિખારી જતો રહ્યો, ઘેર જઈને ઘઉંની થેલી ખાલી કરી તો એમાંથી એક દાણો સોનાનો નીકળ્યો. હું માથું પકડીને ખૂબ પસ્તાયો, મેં આખી થેલી ઘઉં જો એ ભિખારીને આપી દીધા હોત તો બધા જ દાણા સોનાના મળત. જે આવા સુવર્ણ અવસરને ઓળખી લે છે એ ધન્ય બની જાય છે, તે ક્યાંથી ક્યાંય પહોંચી જાય છે. આજના યુગના ભગવાનની હું વાત કરું. થોડા સમય પહેલા ગાંધી નામના એક દેવતા થઈ ગયા. એમણે મદદ માટે હાથ લંબાવ્યો હતો. એમની હથેળીમાં જેમણે પણ હાથ મૂક્યો એ સ્વતંત્ર સેનાની બની ગયા. એમને તામ્રપત્ર મળ્યું, 300 રૂપિયા પેન્શન મળ્યું, આખા રાજ્યમાં મફત મુસાફરીનો લાભ મળ્યો. જેમણે ત્યાગ કર્યો એમને ખૂબ લાભ મળ્યો. મિનિસ્ટર પણ સ્વતંત્ર સેનાનીઓમાંથી જ બન્યા. અત્યારે મેં તમને બોલાવ્યા છે. દુનિયા બદલાઈ રહી છે,
જેમ માણસને પોતાનું મોત દેખાતું નથી તેમ દુનિયા બદલાતી દેખાતી નથી. તમને ભગવાનનો 24મો અવતાર થતો દેખાય છે, દુનિયાનો કાયાકલ્પ થતો દેખાય છે. જમીનદાર શાહી, રાજા શાહી, સાહુકારી બધું જ બદલાઈ ગયું. અત્યારે લોકશાહીનું સામ્રાજ્ય છે. અત્યારે દુનિયા બે રીતે બદલાઈ રહી છે, એટલે પ્રજ્ઞા અવતાર બદલી રહ્યા છે. માણસોની બુદ્ધિ જેટલી વધી છે એટલી સંસારમાં આફતો પણ વધી છે. તમે કોલેજોમાં અને વિદ્યાલયોમાં જુઓ તો ત્યાં કેટલી અરાજકતા, ગુંડાગીર્દી વધી રહી છે. પહેલા ત્યાં પવિત્રતા, સંસ્કાર અને નમ્રતા જોવા મળતા હતા. અત્યારની દુનિયાને બદલવાની ખૂબ જરૂર છે. આ બુદ્ધિને બુદ્ધિ દ્વારા જ બદલવામાં આવી રહી છે, વિચારોને વિચારો દ્વારા જ બદલવામાં આવી રહ્યા છે. આ બદલનાર મહાપ્રજ્ઞા છે. 24મો અવતાર પ્રજ્ઞાના રૂપમાં થઈ ચૂક્યો છે. એ તમને તમારા ચર્મચક્ષુથી નહીં દેખાતું હોય, પરંતુ તમે મારી આંખોમાં આંખો પરોવીને જુઓ. મારી આંખો દૂરદર્શી છે. દુનિયામાં જ્યારે પણ ભગવાનનો અવતાર થયો છે ત્યારે ભક્તજનોનું ભાગ્ય ખુલી ગયું છે. મેં તમને રામનું ઉદાહરણ આપ્યું, હવે બુદ્ધ અને કૃષ્ણના જન્મના થોડા ઉદાહરણો આપું. ભગવાનના કામમાં તો શું, પણ કોઈ પણ મહાપુરુષના કામમાં જેમણે જેમણે મદદ કરી એ બધા ધન્ય બની ગયા છે. તમને દુનિયા યાદ કરે છે. રાજગોપાલાચારી, વિનોબા, વલ્લભભાઈ પટેલ, નહેરુ, રાધાકૃષ્ણ, રાજેન્દ્ર બાબુ વગેરે અમર થઈ ગયા છે. આજનો સમય પણ એટલો જ અગત્યનો છે. પ્રજ્ઞાવતાર સાથે તમે ખભે ખભો મિલાવી મેળવી એમના રસ્તે ચાલીને કામ કરશો તો તમારું ભાગ્ય ખુલી જ જશે. તમે ઇતિહાસમાં અમર થઈ જશો. મેં પણ મારા ગુરુના આદેશ પ્રમાણે જ કામ કર્યું છે. ગુરુજી, તમે તો ચોપડીઓ લખો છો, પૂજા કરો છો, હું આખો દિવસ પૂજા પાઠ નથી કરતો. પહેલા 6 કલાક કરતો હતો, અત્યારે 4 કલાક કરું છું. મારા કરતા 4 ગણી પૂજા કરનાર તમને ઘણા મળી રહેશે. દુનિયામાં કેટલાય માણસો પોતાનું અને પોતાના કુટુંબનું પાલન પોષણ કરે છે. સ્કૂલોમાં, કોલેજોમાં લેક્ચરર હોય છે, લેક્ચર આપવાના જ એમને પૈસા મળે છે. હું સમજી ગયો છું કે પ્રજ્ઞા અવતાર થઈ ગયો છે. ભગવાન જોડે કામ કરવાનો નિશ્ચય કરી લીધો છે. આખું જીવન ભગવાનના કામમાં વિતાવવાનું નક્કી કર્યું છે. લાકડું જ્યારે અગ્નિને સમર્પિત થઈ જાય છે તો લાકડું પણ અગ્નિ બની જાય છે, એની કિંમત પણ અગ્નિ જેટલી જ થઈ જાય છે. જે લાકડાને બાળકો કાલે ઉછાળતા હતા તે આજે આગ બની જતા જાણે કહે છે કે તમે મને અડકશો નહીં, જો આજે મને ફેંકશો તો તમારું ઘર સળગી જશે. જે લાકડું હતું તે આગમાં જવાની હિંમત બતાવી, એને આગમાં જવાની હિંમત બતાવી. તમે પણ ભગવાનના કામમાં લાગી જવાની હિંમત બતાવશો તો ખૂબ ધન્ય બની જશો. ભગવાન તો પોતાનું કાર્ય કરવાના જ છે. તમે એમના કામમાં ભાગીદાર બનો કે ન બનો, રામચંદ્ર ભગવાન રાવણને એકલા મારી શકત? હા, મારી શકત. રામમાં એટલી શક્તિ હતી જ કે રાવણ અને બધા રાક્ષસોને એકલા હાથે મારી શકે, પોતાના બાહુબળથી સીતાજીને પાછા લાવી શક્યા હોત. પરંતુ ભગવાન પોતાના ભક્તોને શ્રેય આપવા માંગતા હતા. ભક્તોને શ્રેય આવા પ્રસંગોએ જ આપી શકાય છે. ભક્તની પરીક્ષા પણ આવા અવસરે જ થાય છે. એ સમય પણ ઘણો શાનદાર હોય છે. પરીક્ષા રોજ રોજ ક્યાં થાય છે, એનો પણ સમય હોય છે. તમને આવા સુવર્ણ સમય માટે બોલાવવામાં આવ્યા છે. માત્ર નવરાત્ર અનુષ્ઠાન કરવા જ નથી બોલાવ્યા, અનુષ્ઠાન કરો છો એ ઘણું સારું છે. અહીં ગંગાનો પવિત્ર કિનારો છે, હિમાલયની તળેટી છે, ગાયત્રી મહાતીર્થનું પવિત્ર વાતાવરણ છે. એમાં તમે ગાયત્રીના જપ કરો છો એ બહુ આનંદની વાત છે. પણ માત્ર અનુષ્ઠાનની સફળતા માટે જ મેં તમને નથી બોલાવ્યા. સૌભાગ્યશાળી સમયમાં ભગવાનનું કામ કરી ભગવાનના કામમાં ભાગીદાર થવા માટે મેં તમને બોલાવ્યા છે. તમે આ તકને ઓળખી શક્યા છો, એનો લાભ લેવા તૈયાર છો? ભગવાનને મદદ કરવા માટે તમે રાજી છો? તમે આવા શુભ કાર્યમાં ઝંપલાવવા માટે તૈયાર છો? છે હિંમત? જો તમારી બુદ્ધિ આ સુઅવસરને ઓળખી લેવામાં તમને મદદ કરે અને સલાહ આપે કે આ સુવર્ણ અવસરને ઓળખી લો, આ મોકો ઝડપી લો, તો તમે ધન્ય બની જશો, માલામાલ બની જશો. આ યુગની, ભગવાનની આપણી પાસે શું માગ છે? તમે બધા યુગ શક્તિ ગાયત્રીના અભ્યાસુ છો,
પ્રજ્ઞા અવતાર તમારી પાસે ઈચ્છે છે કે તમે લોકોના વિચારોને શુદ્ધ કરો, એમના મગજની અને વિચારોની સફાઈ કરો. વિવેકશીલ બુદ્ધિને પ્રજ્ઞા કહે છે. આમ તો માણસો બુદ્ધિશાળી છે, બહુ મોટી મોટી ઇમારતો તેમણે ઊભી કરી છે, પુલો બાંધ્યા છે, મોટા મોટા બંધો પણ બાંધ્યા છે. પરંતુ બીજી બાજુ એ જ બુદ્ધિશાળી પ્રાણીઓ લોખંડ અને સિમેન્ટ ખાઈ ગયા છે. કોઈ પણ ખાતામાં જાઓ તો તમને બુદ્ધિશાળી માણસો જ મળશે. બુદ્ધિ વગરના માણસો માત્ર ચપ્પલ ચોરી શકે, પણ બુદ્ધિશાળી માણસોએ તો આખી દુનિયાને ઉલ્લુ બનાવી છે. દુનિયાનો વિનાશ બુદ્ધિશાળીઓએ જ કર્યો છે. હિન્દુસ્તાન પાકિસ્તાનના ભાગલા બુદ્ધિશાળીઓએ જ પડાવ્યા છે. સામાન્ય માણસો લાખો લોકોનું લોહી રેડાવી ન શકે. બુદ્ધિશાળી માણસોના મગજની સફાઈ કરવા માટે એક એવી જબરજસ્ત લહેર મોજું આવી રહ્યું છે કે જે લોકોની વિચારવાની પદ્ધતિને બદલી નાખશે. વિચારોને વિચારોથી બદલવામાં આવશે. આનું નામ જ વિચાર ક્રાંતિ અથવા પ્રજ્ઞા અવતાર છે. આ પ્રજ્ઞા અભિયાન કોઈ માણસ દ્વારા સંચાલિત નથી, આ તો મહાશક્તિનું કામ છે. એ મહાશક્તિ સામર્થ્યવાન, પ્રતિભાવાન અને શક્તિશાળી છે. એના કાર્યની સફળતા સામાન્ય માણસ જોઈ શકતો નથી. વિચાર ક્રાંતિની સફળતા જબરજસ્ત છે. તમે જોશો કે મારા કાર્યની સફળતા કેટલી શાનદાર હશે, કારણ કે મેં અવતાર સાથે હનુમાનજીની જેમ ખભે ખભો મેળવીને કામ કર્યું છે. રાધા એક સામાન્ય ભરવાડની છોકરી હતી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ સાથે જોડાઈને તે ધન્ય બની ગઈ છે. શાનદાર શક્તિને સાથ આપનાર વ્યક્તિ ક્યાંથી ક્યાં પહોંચી જાય છે. એટલા માટે આ શિબિરમાં મેં તમને ખાસ ઉદ્દેશ્યથી બોલાવ્યા છે. જો તમને લાભ લેવાની ઈચ્છા હોય અને એ મોટા લાભને યોગ્ય તમારું વ્યક્તિત્વ હોય, તમારામાં એક કાર્યમાં ઝંપલાવવાની હિંમત હોય, તો આવો આવો સુવર્ણ અવસર ચૂકશો નહીં, આ સમયને ગુમાવશો નહીં, આ અવસરનો પૂરેપૂરો લાભ ઉઠાવો. તમને બધાને હું ઢંઢોળું છું, જેઓ નિવૃત્ત થઈ ગયા છે, જેમની પાસે સમય છે, પ્રતિભા છે, જેમને કોઈ જવાબદારી નથી, એ બધાને આનો વધુમાં વધુ લાભ લેવા માટે હું આમંત્રણ આપું છું. અમારી સેનામાં ભરતી થઈ જાઓ. વિશેષ કરીને કે જેઓ પરિશ્રમી અને ચારિત્ર્યવાન હોય અને જેમના માથે જવાબદારીઓ ઓછી છે, એમને ખાસ મારી આગ્રહ ભરીને વિનંતી છે. જેઓ પોતાનું ગુજરાન ચલાવ્યા પછી સમાજ અને દેશના કામમાં આવી શકે, તેઓ ખરેખર ધન્ય છે. તમારામાંથી જે ભાવનાશીલ છે, જેમની ઉંમર, જેમની ઉપર ઘરની જવાબદારીઓ ઓછી છે, એમને હું રોકીશ. જેમની ઉપર ઘર અને ઓછી છે, એમને હું રોકીશ. જેમની ઉપર જવાબદારીનો ભાર છે, એમને હું મદદ કરીશ. મારી શક્તિપીઠો માટે કાર્યકર્તા જોઈશે. મારે શક્તિપીઠો માટે કાર્યકર્તાઓ જોશે. આ શક્તિપીઠોમાં પ્રાણ પૂરવા માટે મારે કાર્યકર્તાઓની જરૂર છે. મારે 24,000 ભરતી કરવાની છે. જો તમે તમારા ખાવા પીવાની વ્યવસ્થા કરી શકો એમ હો તો વાંધો નથી. બાકી હું તમારા રહેવાની, ખાવા પીવાની, કપડાની, તમારી પત્ની અને છોકરાના ખર્ચની વ્યવસ્થા પણ કરીશ. પણ આ ખર્ચ બ્રાહ્મણોચિત હશે. તમે કહેશો, આટલો બધો ખર્ચ તમે ક્યાંથી લાવશો? તમને ખબર નથી કે મારી પાછળ કેટલી મોટી શક્તિ છે. મારા ગુરુ ઘણા શક્તિશાળી છે. મારી પાસે કશું નથી, હું ખાલી હાથે છું, પણ મારા ગુરુ ખાલી હાથે નથી. મને મારા ગુરુ પર સંપૂર્ણ વિશ્વાસ છે. યુગ નિર્માણનું કામ ભાવનાશીલો, ત્યાગીઓ, નિષ્ઠાવાન માણસો જ કરી શકશે. એટલે જ હું તમને કહું છું કે મારે ભાવનાશીલ, પ્રામાણિક અને પરિશ્રમી માણસોની જરૂર છે. આવા માણસોમાં તમે સામેલ થઈ જાઓ તો તમારું હાર્દિક સ્વાગત છે. તમને હું વિશ્વાસ આપું છું કે તમે જે કંઈ ધંધો કરો છો એના કરતા આ શ્રેષ્ઠ છે. હું એ જ ધંધો કરું છું એટલે જ હું તમને ખાતરી આપું છું કે આ ધંધો બહુ ફાયદાવાળો છે. અત્યારે મારી પાસે 10,00,000 સ્વયં સેવકો છે. આખી દુનિયાને બદલવા માટે આટલા માણસો ઓછા કહેવાય. એકલા ભારતમાં જ અત્યારે 70 કરોડ લોકો વસે છે. આ બધા પાસે પહોંચવા માટે મારે 10,00,000 સ્વયં સેવકો ઓછા પડે. યુગ નિર્માણના કાર્યક્ષેત્રને વિસ્તારવા માટે તમારા જેવા ભાવનાશીલ, મહેનતુ અને નિષ્ઠાવાન માણસોની જરૂર છે. મારે વિચારશીલ વર્ગને, ભાવનાશીલ વર્ગને શોધવો પડશે, જે ત્યાગ અને બલિદાન આપવા આગળ આવે. મારે ડોક્ટરની,
એન્જિનિયરોની, સિપાહીઓની જરૂર છે. મારે એવા લોકોની પણ જરૂર છે જે રાષ્ટ્રનું નિર્માણ કરી શકે. નવા ક્ષેત્રમાં કામ કરવા માટે તમે મને સાથ આપો. મેં એક શાનદાર ભવાની તલવાર તૈયાર રાખી છે. આવી શાનદાર યોજના આજ સુધી દુનિયામાં નથી આવી. મેં ભણેલા ગણેલા માણસને નિયમિત વિનામૂલ્ય સાહિત્ય વંચાવવાની યોજના બનાવી છે. તમે ભણેલા ગણેલા લોકો સુધી મારી વાત પહોંચાડી દો. મારી પીડા, મારી વ્યથા જન જન સુધી પહોંચાડો. લોકોને તમે એવું ના કહેશો કે ગુરુજી મહાન સિદ્ધ પુરુષ છે, મહાત્મા છે અને બધાને વરદાન આપે છે. એવો પરિચય આપવાને બદલે એમ કહેજો કે ગુરુજી ખૂબ ચિંતિત છે. એમની આંખોમાંથી દુનિયાના દુઃખી લોકો માટે અશ્રુ વહે છે. ગુરુદેવ રડી રહ્યા છે. વિચાર ક્રાંતિ અભિયાનને મેં યુગ સાહિત્યના રૂપમાં લખવાનું શરૂ કરી દીધું છે અને દરેક માણસને સ્વાધ્યાય કરવા માટે મજબૂર કર્યા છે. મારા વિચારોને તમે વાંચો, એ વિચારોને જન જન સુધી પહોંચાડો. મારા હૃદયની આગની ચિનગારી સાહિત્યના રૂપમાં તમે ઘરે ઘર પહોંચાડો. જીવનના વાસ્તવિક સિદ્ધાંતોને સમજો. સ્વપ્નાની દુનિયામાંથી બહાર આવો, આદાન પ્રદાનની દુનિયામાં આવો. હું તમારી આસપાસના વિસ્તારમાં જેટલા માણસો છે એમના સુધી મારા વિચારો ફેલાવો. યુગ સાહિત્ય તમારા પાડોશીઓને વંચાવવાનું શરૂ કરી દો. એમને સાહિત્ય દ્વારા મારા વિચારોથી અવગત કરાવો. એનાથી જ મારું કામ થશે અને તો જ મને સંતોષ થશે. યુગ સાહિત્ય બધાને વંચાવો. જે મારા વિચાર વાંચશે તે પ્રમાણે આચરણ કરશે તે જ મારો સાચો શિષ્ય કહેવાશે. મારા વિચારો તીક્ષ્ણ છે. મારી બધી જ શક્તિ મારા વિચારોમાં સમાયેલી છે. દુનિયાને બદલી નાખવાનો દાવો હું જે કરું છું તે સિદ્ધિઓથી નહીં, પરંતુ મારા સશક્ત સબળ વિચારોથી કરું છું. તમે આ વિચારોને જન જન સુધી ફેલાવવામાં મને મદદ કરો. તમે નવી પેઢી તૈયાર કરો. એમના જન્મદિવસ ઉજવો. એમના દ્વારા મારા વિચારો દરેક ઘર ઘરમાં પહોંચાડો. યુગ સાહિત્ય વંચાવો, પ્રજ્ઞા અભિયાન વંચાવો, જન્મદિવસ ઉજવો. તમારામાંથી જે વ્યક્તિઓ પ્રજ્ઞા પુત્રના રૂપમાં મારી સાથે એટલે કે યુગ નિર્માણના કાર્યમાં જોડાવા માંગે છે તેઓ અંગદ, નલ, નીલ, હનુમાન, ખિસકોલી, સબરી અને કેવટ બનીને આવે. તમે આવો તો ખરા, તમારા માટે કામ તો કરો, પછી જુઓ કે હું કેવો તમારા માટે કામ કરું છું કે નહીં. મેં ગાયત્રી માતા માટે કામ કર્યું છે તો ગાયત્રી માતાએ મારા માટે કામ કર્યું છે. તમે મારું કામ કરો, હું તમારું કામ કરીશ. દેશમાં થનારા બધા કાર્યક્રમોમાં હવે હું નહીં જઈ શકું, પરંતુ તમારામાંના દરેક સક્રિય કાર્યકર્તાએ વર્ષમાં એકવાર હરિદ્વાર એટલે કે તમારા ગુરુદ્વારામાં આવવું જોઈએ. અત્યાર સુધી તમે મારી પાસે વરદાન માંગવા આવતા હતા, હવે તમારે ગુરુ દક્ષિણા ચૂકવવાનો વારો આવ્યો છે. હું તમારા સમયની, તમારી મહેનતની, તમારી બુદ્ધિની, તમારા પૈસાની ગુરુ દક્ષિણા ઈચ્છું છું. એટલે કે તમારે શ્રમદાન, સમયદાન, અંશદાન અને તમારા વ્યક્તિત્વનું દાન આપવું પડશે. હું એવા લોકોને બોલાવવા ઈચ્છું છું કે જે બીજાને આશીર્વાદ આપવામાં સમર્થ હોય, ખભે ખભા મિલાવીને કામ કરી શકે, જે ગોવર્ધન ઉઠાવવામાં લાકડીનો ટેકો કરી શકે. મેં આખા વિશ્વને મારું કાર્યક્ષેત્ર બનાવ્યું છે. દરેક વ્યક્તિને હરિદ્વાર બોલાવી વિશ્વના કાર્યક્ષેત્રમાં કામ કરી શકે એ માટે પ્રાણ સંચાર કરવામાં આવશે. તમે બધા મારી આ યોજનામાં મદદ કરો. વિવેકાનંદ અને ચાણક્ય બનીને ગુરુના કામમાં લાગી જવાનું છે. હું તમારો શ્રમ, સમય, ક્ષમતા, ભાવના આ બધું માંગવા આવ્યો છું. જો તમે આપશો તો તમે વિશ્વાસ રાખજો કે તમે મારા ખેતરમાં બી વાવશો તો મારી જમીન તમારું બી ખાઈ જવાની નથી, પરંતુ અનેક ગણું, હજારો ગણું પકવીને પાછું આપશે અને તમે ન્યાલ થઈ જશો. આજની વાત સમાપ્ત. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ પ્રવચન 4 ઓગસ્ટ 1983 નું છે. મિત્રો, આ યુગ ઋષિની દૈવી ચેતનાને, દૈવી વિચારોને જન જન સુધી પહોંચાડી, પ્રજ્ઞાવતારની, યુગ દેવતાની અપીલને સાંભળી અને આ દૈવી વિચારોને, ગુરુ સત્તાના દૈવી વિચારોને જન જન સુધી પહોંચાડી, ઋષિ સંસ્કૃતિ, દૈવી સંસ્કૃતિ, પ્રજ્ઞા સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો. ઋષિ ચિંતન ચેનલ દ્વારા આપની પાસે આ વિનામૂલ્યે વિચારો પહોંચ્યા છે તો આપણે પણ આ વિચારોને જન જન સુધી ફોરવર્ડ કરી
મિત્ર સર્કલ સ્નેહી સંબંધીઓમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ સતયુગી સંસ્કૃતિ ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનીએ એ જ